गुड मॉर्निंग दोस्तों। गुड मॉर्निंग। चलो अपने लास्ट में जो बात करी थी हमने ऊपर पास आई है। लास्ट में अपने नानकड़ी बात करी गया था झड़प ने सरेराश झड़प ने। बोलो झड़प कोने कहो? झड़प એટલે શું? એકમ સમયમાં કાપેલું અંતર એને કહી શકીએ આપણે પદાર્થની ઝડપ। ઝડપ બરાબર સૂત્ર થઈ ગયું, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। રેડી? ઝડપ કેવી રાશિ? झड़प झड़प के भी राशि सदिश अदिश अदिश राशि राशि। પછી આપણે એનો એકમ પણ લીધો તો મીટર પ્રતિ સેકન્ડ બરાબર, અને એના પરથી વ્યાખ્યા આપણે બીજી આપી હતી સરેરાશ ઝડપ। બોલો તો સરેરાશ ઝડપ કોને કહેશું આપણે? પદાર્થ કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે। પદાર્થ કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો કુલ સમય, આ બેનો ગુણોત્તર લઈ લો, એ ગુણોત્તર મને શું આપે? સરેરાશ ઝડપ આપશે। તો સરેરાશ ઝડપ એનું સૂત્ર આપણે એવી રીતના લખી શકીએ ભાઈ, સરેરાશ ઝડપ બરાબર પદાર્થ કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો કુલ સમય। એટલે એમના ઉપરથી આપણે વી એવરેજ તરીકે ને દર્શાવ્યું બરાબર। મેં બે ત્રણ સિમ્બોલ આપેલા, વી એવરેજ, વી બાર અથવા તો ટેક વી ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય ટી। તો એમાંથી આપણે એક સિમ્બોલ પસંદ કર્યો વી એવરેજ। વી એવરેજ બરાબર એક્સ ના છેદમાં ટી બરાબર, એટલે આ સરેરાશ ઝડપ હતી આપણી। ચાલો એના પછી હવે વાત કરીશું આપણે વેગ અને સરેરાશ વેગ। વેગ અને સરેરાશ વેગ, વેગની વેગના સૂત્રની અંદર ઝડપનું જે સૂત્ર છે ને એવું સૂત્ર, પણ થોડો ફેરફાર છે। થોડો ફેરફાર શું? તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય। વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય। ચાલો સ્થાનાંતર એટલે શું? બોલો સ્થાનના સ્થાનમાં થતો ફેરફાર। વેરી ગુડ, સ્થાનમાં થતો ફેરફાર એને કહેવાય સ્થાનાંતર। તો આના ઉપરથી મારે વ્યાખ્યા બનાવી હોય તો શું બને? મેં તમને ગઈકાલ સોરી ગયા લેક્ચરમાં શીખવાડ્યું આ રીતના નાના એક 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 શબ્દ આપેલ સમયમાં પદાર્થ કરેલા સ્થાનાંતરને વેગ કહે છે। વેરી ગુડ, એકમ સમયમાં એટલે એકમ સમયમાં સ્થાનમાં થતા ફેર પદાર્થે કરેલું સ્થાનાંતર અથવા તેના સ્થાનમાં થતો ફેરફાર, એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહેવાય બરાબર। અથવા આપણે એમ પણ વિચારી શકીએ કે ભાઈ એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એને શું કહેશું આપણે? વેગ। હવે વેગ એટલે એમ કીધું સ્થાનાંતરના છેદમાં સમય બરાબર। તો વેગનો એક દર્શાવવાનો આપણે આ રીતે વી બરાબર સ્થાનાંતરને દર્શાવાય એક્સ વડે, અથવા તમે આ ડી પણ લઈ શકો બરાબર, એક્સ બી ચાલે ડી બી ચાલશે, છેદમાં તમે લઈ લો ટી। એટલે ટૂંકમાં સૂત્ર પહેલાના જેવું જ છે, પણ યાદ એટલું રાખવાનું છે કે વેગનું સૂત્ર વાપરતા હોય ત્યારે શું ધ્યાનમાં લેવાનું? સ્થાનાંતર બરાબર, સ્થાનમાં થતો ફેરફાર। હવે જો
वेग अपनी पास छे तो पछे आपणे शा माटे सरेराश वेग नी जरूर पड़ी ऑलरेडी अपनी पास वेग तो छे बराबर तो आपणे सरेराश वेग केम जरूर पड़ी तो पहला मां एवुं ज हतुं ने झड़प मां तमारी पास झड़प तो हती ज तो पछी शा माटे तमने सरेराश झड़प नी जरूर पड़ी तो मैं तमने एम कीधुं हतुं के धारी लो के तमे અહીંયાથી ગતિની શરૂઆત કરો છો એ પર તમે ગતિની શરૂઆત કરી તમે ધારો કે પહોંચ્યા ક્યાં બી ઉપર પણ એ થી બી સુધીના સમયગાળા દરમિયાન આ ડિસ્ટન્સ ધારો કે 60 કિલોમીટર નું અંતર છે તો શું તમે એ પરથી બાઇકની અથવા તો ગાડીની શરૂઆત કરી તમે કન્ટિન્યુઅસલી 60 કિલોમીટર કાપી પછી ઉભા રહેશો ધારો કે તમે બાઇક લઈને જાઓ છો બરાબર 60 કિલોમીટર નું અંતર તમારે કાપવું છે તો 60 કિલોમીટર નું અંતર માં તમે શું એવું કરશો કે ભાઈ અહીંથી તમે ગાડી લઈને ચાલ્યા બરાબર ગાડીને ઉપાડી અને એ ગાડી 60 કિલોમીટર પૂરા કરે પછી તમે ત્યાં ઊભી રાખશો એવું થશે નહીં નહીં કારણ કે એક તારું તમે એમ સમજો ને 60 કિલોમીટર સુધી ગાડી ઉપર બેસું તો એ આપણને થોડોક થાક અનુભવે એટલે આપણે શું કરીએ વચ્ચે કોઈ જગ્યાએ ઊભી રાખી 5-1 મિનિટનો આરામ કરીએ બરાબર માનો કે વધારે ડિસ્ટન્સ છે તો વધારે વખત આપણે ઊભું રહેવું પડશે હવે ધારો કે હું તમને બે કમ્પેરિઝન કરાવું માની લો કે મારે સુરત થી નવસારી જવું છે બરાબર સુરત થી નવસારી જવા માટે એક બાઇક છે અને બીજું જે છે એ કાર છે બંને વ્યક્તિ સેમ જગ્યા ઉપરથી એ બિંદુ પરથી એક જ સમયે ગતિની શરૂઆત કરે છે હવે હું એને સમય આપી દઉં છું કે ભાઈ તમારે એક કલાકમાં નવસારી પહોંચવાનું છે બરાબર એક કલાકમાં નવસારી પહોંચવાનું છે હવે અહીંથી સુરત થી નવસારી નું ડિસ્ટન્સ છે 60 કિલોમીટર તો આ બાઇક વાળી જે વ્યક્તિ છે એ વ્યક્તિ કન્ટિન્યુઅસલી 60 કિલોમીટર પર અવર ની સ્પીડ થી બાઇક ચલાવે તો એ એક કલાકમાં 60 કિલોમીટર અંતર કાપી નાખે હવે આ કાર છે જેની પાસે એક કાર વાળી વ્યક્તિ કઈ 60 કિલોમીટર ની સ્પીડે ગાડી ચલાવશે નહીં નહીં એ તો સ્વાભાવિક છે બે ને રસ્તો ખુલ્લો દેખાણો એટલે એની સ્પીડ કેટલી થઈ જાય 100 જતી રહે 100 કરતા સારી ગાડી હોય તો વધારે જતી માનો કે એને થોડોક સમય ગાડી 100 ઉપર ચલાવી બરાબર થોડોક સમય ગાડી 100 ઉપર ચલાવી તો પેલો વ્યક્તિ પર કિલોમીટર 60 કાપતો હતો એની જગ્યાએ પર કિલોમીટર 100 કાપે એનો મતલબ એવો છે ને કે થોડું વધારે કાપ નહીં પડે તો એ શું કરશે એ તો વિચાર છે કે મારે તો એક કલાકમાં નવસારી પહોંચવું છે હું તો આરામથી પહોંચી જઈશ સરળતાથી ત્યાં પહોંચી જઈશ એટલે એ શું કરે માનો કે એ બિંદુએ જેને ગાડીની શરૂઆત કરી કાર શરૂ કરી અહીંથી થોડું ડિસ્ટન્સ કાપ્યું અહીંયા સુધી બરાબર માની લો કે ડિસ્ટન્સ કાપ્યું હોય પછી શું કર્યું એને હોલ્ડ કરી લીધો ઊભો રહી ગયો ચા પાણી નાસ્તો કરવો તો ઊભો રહી ગયો ફરી પાછું આરામ કરી ફરી પાછી એને ગાડી ચલાવી અને ફરી પાછો અહીંયા આગળ જઈને ઊભો રહી ગયો કારણ કે એની પાસે તો કાર છે ભાઈ અને એ તો સ્વાભાવિક છે કે કાર એ બાઇક કરતા વધારે સ્પીડે જ જવાની બરાબર એટલે એ વધારે સ્પીડ ઉપર ચલાવી અને ઊભો રહી જાય ધારો કે અહીંયા પેલો સમય હતો પેલો ભાગ એમાં એને 100 ની સ્પીડે કાર ચલાવી બીજો ભાગ હતો ધારો કે 90 ની સ્પીડે ચલાવી અહીંયા પછી ભલે આરામથી કદાચ 70 ની સ્પીડે જતો હવે આપણે તેને સમય આપ્યો તો એક કલાકમાં પહોંચવાનું છે એ વ્યક્તિએ શું કર્યું કે સરળતાથી આરામ કરતો કરતો ગયો અને એક કલાકે નવસારી પહોંચી ગયો જ્યારે આ બાઇક વાળી વ્યક્તિ છે એ બાઇક વાળી વ્યક્તિને ક્યાંય ઉભો રહેવાનો ચાન્સ મળ્યો ના સર કારણ કે બાઇક છે આપણને ખબર છે ભાઈ વધુ વધુ 60 ની સ્પીડે ચાલે બહુ વધારે પડતી ચલાવવા જાવ સારી ગાડી હશે તો આપણે 70-80 સુધી લઈ જાય પછી તો ગાડી પણ શું કરે ડોલવા લાગે હંગોળાવા લાગે
અરે વધુ માન લો કે વ્યવસ્થિત ચલાવી હોય તો આપણે 60 ની સ્પીડે ચલાવી શકીએ. એટલે હવે પરિસ્થિતિ શું થઈ કે તમે વેગને ધ્યાનમાં લેશો, આ સૂત્ર વેગ સૂત્ર તમને આપશે સ્થાનાંતરના છેદમાં સમય. તો તમે બાઇકના માટે બાઇકનો વેગ નક્કી કરો તો સૂત્ર લગાડો, ચાલો સ્થાનાંતરના છેદમાં સમય, તો આનું સ્થાનાંતર કેટલું થયું બાઇકનું? 60 કિલોમીટર. 60 કિલોમીટર. સમય કેટલો લાગ્યો? 1 કલાક. 1 કલાક. 60 ભાગ્યા 1 કિલોમીટર પર અવર કહેવાય. હા હા, 60 ભાગ્યા 1 કિલોમીટર પર અવર કરો. જો એક બાઇક માટે લખો ને એક કાર માટે, આ બાઇક માટે બાઇક ની સ્પીડ છે કે મારી પાસે 60 કિલોમીટર પર અવર. કાર માટે, કારે કેટલું સ્થાન લીધું? 60 કિલોમીટર. 60 કિલોમીટર એને લાગ્યો સમય કેટલો? 1 કલાક. તો એની સ્પીડ પણ કેટલી થઈ? 60 કિલોમીટર પર અવર જ થઈ. સાચું છે? હા હા હા, આ સાચું કહેવાય. ચલો બાઇકમાં તો માની લીધું 60 ની સ્પીડ આવતી, આમાં 60 ની સ્પીડ આવે? નહીં નહીં. શું તમારી કાર છે એ સુરત થી લઈ નવસારી સુધી પહોંચી ત્યાં સુધી 60 કિલોમીટર ની સ્પીડે ચાલી હશે? નહીં. દેખીતી વાત છે ને, આપણે જોયું છે ને, એને અમુક સમય માટે 100 ની સ્પીડે ચલાવી, અમુક માટે 90 માટે, અમુકે 70 ચલાવી. એની સ્પીડ કઈ? આપણે તો સ્થાન વેગ શું આપે માહિતી આપણને? વેગ આપણને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનની માહિતી આપે. વ્યક્તિ સુરત થી શરૂ કરી અને નવસારી પહોંચ્યો, સુરત થી નવસારી સુધી અંતર 60 કિલોમીટર હોય, એને આટલું અંતર કાપી નાખ્યું, પણ વચ્ચે આરામ કર્યો, ઉભો રહ્યો, ચા પાણી નાસ્તો કર્યો, બરાબર? તો એના લીધે થઈ અને ગાડી એની સ્પીડ કઈ, આપણે એમ તો ન કહી શકીએ ને કે ટુ વ્હીલ ની સ્પીડ જેટલી જ હશે. તો એના માટે વચગાળામાં વ્યક્તિએ શું કર્યું એની કોઈ માહિતી મળશે વેગ ઉપરથી? સમજાય? વેગ ઉપરથી કોઈ માહિતી મળશે? નહીં મળે. એના માટે જરૂર પડી આપણને કોની? સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે શું? તો કે ભાઈ, પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર, પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર છેદમાં તે માટે લીધેલો કુલ સમય. તો આના પરથી વ્યાખ્યા શું અપાય? પદાર્થે કરેલા કુલ સ્થાનાંતર અને તે માટે લીધેલા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તે માટે લીધેલો કુલ સમય એનો ગુણોત્તર, એને શું કહેવાય? સરેરાશ વેગ કહેવાય. બરાબર? પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તે માટે લીધેલો કુલ સમય, એ બેનો ગુણોત્તર, એ આપણને શું આપશે? સરેરાશ વેગ આપશે. ક્લિયર થાય છે? તો આના ઉપરથી સરેરાશ વેગ એટલે આમ લખી શકાય, વી એવરેજ બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. બોલો, ડેલ્ટા શું દર્શાવે? સ્થાનાંતરમાં થતો ફેરફાર. હવે ત્રુટિ ભાઈ બીજા ચેપ્ટરમાં આવી ગયા ને, એટલે હવે અત્યારે યાદ નહીં કરવાની. ડેલ્ટા તમને આપશે ને, એ બતાવશે ફેરફાર. યાદ રાખજો, ડેલ્ટા શું દર્શાવે? ફેરફાર.
કોનો ફેરફાર? તેની બાજુમાં જે પદ આવતું હોય એનો ફેરફાર. આપણે એમ લખ્યું ડેલ્ટા એક્સ, તો એક્સ એટલે શું દર્શાવીએ છીએ આપણે? સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. ડેલ્ટા ટી સમયમાં થતો ફેરફાર. ટી ટુ સમયે પદાર્થનું સ્થાન એક્સ વન અને ટી ટુ સમયે પદાર્થનું સ્થાન ધારો કે એક્સ ટુ ઉપર હોય તો હું V એવરેજ ને આવી રીતે લખી શકું. V એવરેજ બરાબર X2 માઇનસ X1 છેદમાં T2 માઇનસ T1. થાય ને આવું સૂત્ર? V એવરેજ બરાબર X2 માઇનસ X1 છેદમાં T2 માઇનસ T1. ઓકે, ચાલો હવે બીજી વસ્તુ, એ એકમ પણ આપણને ખબર જ છે. જેમ ઝડપ નો એકમ હતો એ જ એકમ કોનો થશે? વેગ નો પણ થશે, બરાબર? એટલે એકમ તમે લેશો ને તો આ એકમ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ. પણ હવે મારે મેઇન વસ્તુ જાણવું છે, વેગ કેવી રાશિ છે, સદિશ કે અદિશ, આ મારે વિચારવાનું છે, બરાબર? વેગ કેવી રાશિ છે, સદિશ કે અદિશ? તો જો કોઈ પણ વસ્તુ તમારે વિચારવી હોય ને કે આ સદિશ છે, તમને સદિશ અદિશ નો ડિફરન્સ તો ખબર છે ને? હા, સદિશ માં ને અદિશ માં શું ફરક છે એ તો ખબર છે ને? હા, અદિશ રાશિ આવે સર વેગ. અદિશ, હા, વેગ સદિશ રાશિ છે. પેલા મને એમ કહો કે સદિશ, સદિશ એટલે શું? મૂલ્ય અને દિશા. દિશા અને મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડતી હોય તેને સદિશ કહેવાય. પછી માત્ર મૂલ્ય આપે, માત્ર મૂલ્યની જરૂર પડે, માત્ર મૂલ્યની જરૂર પડે તો અદિશ, બરાબર? હવે તમે વિચારો વેગ કેવી રાશિ. તો જો વેગ છે ને, વેગ ના સૂત્ર માં કોણ આવે છે? મીટર. સ્થાનાંતર. સ્થાનાંતર. વેગ નું સૂત્ર શું હતું? સ્થાનાંતર હતું, સ્થાનાંતર ના છેદ માં સમય. તો હવે તમે યાદ કરો, સ્થાનાંતર કેવું હોય શકે? માત્ર ધન જ હોય? ધન હોય શકે, ઋણે હોય શકે, શૂન્ય હોય શકે. ધન, ઋણ ને શૂન્ય ત્રણેય હોય શકે. તો ધન, ધન ઋણ અને શૂન્ય, તેમાં જો આ ધન ઋણ અને શૂન્ય એમ ત્રણ વસ્તુ કીધી. તો ઋણ એટલે નેગેટિવ ડાયરેક્શન કહેવાય. હા, માનો કે મેં આમ લખ્યું છે, જો પ્લસ 5 મીટર પર સેકન્ડ માઇનસ 5 મીટર પર સેકન્ડ, તેમાં પ્લસ શું દર્શાવે, માઇનસ શું દર્શાવે, પછી આ 5 છે તો 5 શું દર્શાવે, આપણે જોવાનું છે. તો 5 જે છે ને, 5 એનું મૂલ્ય કહેવાય. પણ આગળ જે આ પોઝિટિવ છે અને નેગેટિવ છે, આને કહેશો તમે દિશા. પહેલા માટે આવું એવું બતાવે છે, પ્લસ 5 એટલે ધન દિશામાં અને માઇનસ 5 એટલે કઈ દિશામાં? ઋણ દિશા. તો સ્થાનાંતર તમારું ધને હોય શકે, ઋણે હોય શકે અને શૂન્ય હોય શકે. તો બોલો વેગને હું શું કહી શકું? વેગ કેવી રાશિ હશે? અદિશ રાશિ. અદિશ રાશિ. અદિશ કે સદિશ? અદિશ. અદિશ. પહેલું કે બીજું? બીજું. પહેલું. સદિશ રાશિ. સદિશ રાશિ આવે. વેગ કેવી રાશિ? સદિશ રાશિ. હજુ કહું છું, અહીંયા તમને વેગ ધને છે, ઋણે છે અને શૂન્ય છે. તો ઋણ એટલે નેગેટિવ ડાયરેક્શન કહેવાય, ધન એટલે પોઝિટિવ ડાયરેક્શન કહેવાય. તો એના માટે તમારે દિશા બતાવી પડી ને,
ધન દિશા, ઋણ દિશા. જયારે આપણે આગળ વાત કરી ગયા તો ઝડપ, ઝડપ બરાબર સૂત્ર હતું અંતરના છેદમાં સમય. તો અંતર હંમેશા કેવું હોય? ધન જ હોય, ઋણ જ હોય કે ધન ઋણ અને શૂન્ય બધું જ હોય? અંતર હંમેશા કેવું હોય? માત્ર ધન જ હોય, એ ક્યારે ઋણ આવે નહીં. તો આમાં પછી મારે દિશા બતાવવાની કોઈ જરૂર છે? છે જરૂર કોઈ અંતર? પણ વેગ ધને હોય શકે છે, ઋણે હોય શકે છે અને શૂન્ય હોય શકે છે. તો દિશા બતાવવી પડે ને, હા કે ના? બરાબર, એક ધન ઋણ અને શૂન્ય હોય શકે છે, એટલા માટે આપણે કોને બતાવી પડે? દિશાને દર્શાવવાની જરૂર પડે. માટે વેગ કેવી રાશિ છે ભાઈ? તો યાદ રાખજો, વેગ કેવી રાશિ? સદિશ રાશિ. કોના પરથી ખબર પડી વેગ સદિશ રાશિ છે? સ્થાનાંતર પર, દિશા પરથી. દિશા પરથી નહીં ભાઈ, સ્થાનાંતર પર. સ્થાનાંતર ખબર હશે તો દિશા ખબર પડશે. એટલે હંમેશા તમારે કોઈ પણ ની વિશે જાણવું હોય કે આ સદિશ છે કે અદિશ છે, તો તમારે એના સૂત્રમાં ચેક કરવું પડે. એના સૂત્રમાં તમે જાઓ અને જે રાશિ મળે એ રાશિ ચેક કરવાની, કે એ રાશિ એનું મૂલ્ય મળે આપણને, માત્ર ધન જ મળે છે કે ધન ઋણ અને શૂન્ય ગમે તે મળે છે. તો એના ઉપરથી આપણે ડિસાઈડ કરી શકીએ કે આ સદિશમાં આવશે કે અદિશમાં. ચાલો હવે આપણે વેગને ધ્યાનમાં લેવો છે. તો વેગને ધ્યાનમાં લેવા માટે આપણે કોઈ કાર છે, તો એ કાર એનો આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. અહીંયા મેં વાય અક્ષ ઉપર લીધું અંતર અને એક્સ અક્ષ ઉપર લીધું સમય. તો આને લખાયા રીતે એક્સ વિરુદ્ધ ટી અથવા એક્સ ડેશ ટી, મેં લગભગ તમને આગળ સમજાવ્યું હને. તો આને શું બોલાય? કે તો બે આપણે આને શું બોલાય? એક્સ વિરુદ્ધ ટી. એક્સ વિરુદ્ધ ટી નો આલેખ બતાવી શકાય? માની લો કે આ આલેખ આપણને કઈક આવો મળે છે, બરાબર. હવે આમની અંદર મારે કોઈ ફિક્સ સમયે તમને રકમ એવો આપી દે, ટી બરાબર 5 સેકન્ડ થી લઈ અને ટી બરાબર ધારો કે 8 સેકન્ડ, 9 સેકન્ડ કે કોઈ બી 1 સેકન્ડ આપો, આમના માટે એનો વેગ કેટલો હશે એ તમારે જાણવું છે. આના વચ્ચે 5 સેકન્ડ થી લઈ અને 8 સેકન્ડ અથવા 7 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? તો અહીંયા સમયની અક્ષ ઉપર સેકન્ડ લખી હોય, 1, 2, 3, 4, 5, 6, 7, 8, માનો કે આપણે છે ને 7 સુધી રાખીએ. અહીંયા હું 7 કરું છું એટલે આલેખમાં આવી જાય. તો મારે શું કરવું પડશે? તો મારે એના માટે એક કામ કરવું પડશે કે ભાઈ મને કોની કોની વચ્ચે જોઈએ છે 5 સેકન્ડ અને 7 સેકન્ડ. તો મારે અહીંથી લંબ દોરવાનો, એટલે એક્સ અક્ષ ઉપર લંબ દોરવાનો. 5 સેકન્ડ અને 7 સેકન્ડ માટે એક્સ અક્ષ ઉપર લંબ દોર્યો અને ત્યાંથી પછી મારે વાય અક્ષ ઉપર લંબ દોરવો. આ થોડુંક વાકું ચૂકું ભાગે છે પણ તમે સમજો. બરાબર, આ રીતે લંબ દોરી દીધા. તો લંબ દોરશો એટલે તમને અહીંયા એક્સ અક્ષ ઉપર, સોરી, વાય અક્ષ ઉપર પણ કિંમત અહીંયા આપેલી હશે. આ 0 છે ધારો કે, 5 મીટર, આ 10 મીટર, પછી વચ્ચે 15, 20, બરાબર 25, 30, એ રીતના અલગ અલગ તમને સ્થાન બતાવ્યો છે. આ માની લો કે મીટરમાં છે અને આ છે સેકન્ડમાં છે. હવે તમને એમ કીધું છે 5 સેકન્ડ અને 7 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ કેટલો થાય? તો સરેરાશ વેગ નું સૂત્ર શું હતું બોલો? તો અંતરના છેદમાં કુલ સમય.
લેક્ચર શરૂ થયું. આવો વાંધો નહીં. નહીં નહીં નથી. બે જ મિનિટ દોસ્તો. બે મિનિટ રાહ જોજો અને જો મીટિંગ પૂરી થાય તો ફરી પાછું જોઈન કરજો. બરાબર, એક પેરેન્ટ્સ આવ્યા છે એટલે બે મિનિટ માટે રાહ જોજો.